હેલો ફ્રેન્ડ્સ ડિપ્લોમા મિકેનિકલ ઈ લર્નિંગ ચેનલમાં આપનું સ્વાગત છે આ જે વિડીયો છે એ ડિપ્લોમા સિક્સ એમના જે સ્ટુડન્ટ છે એમના માટે છે એમાં પણ જેને જે કોલેજની અંદર ટીએસ ડબલ ઇ એટલે કે થર્મલ સિસ્ટમ એન્ડ એનર્જી એફિશિયન્સીવાળું જે સબ્જેક્ટ છે એની એનો વિડિયો છે ઓકે તો તમને આઈડિયા હશે કે તમારા ફાઇનલ સેમેસ્ટરની અંદર બે ગ્રુપ પડેલા હોય છે અમુક કોલેજની અંદર પીપીઈ એટલે કે પાવર પ્લાન્ટ એન્જિનિયરિંગ અને ટી એસ ડબલ ઇના સબ્જેક્ટ ચોઈસ સિલેક્ટ કરેલો છે અને અમુક કોલેજની અંદર એફટી અને એમએસ સિલેક્ટ કરેલો છે ઓકે ફેબ્રિકેશન ટેકનોલોજી અને મેન્યુફેક્ચરિંગ સિસ્ટમ તો આપણે બધા જ સબ્જેક્ટના પેપર એનાલિસિસ અને આઈએમપી ક્વેશ્ચન્સનો વિડીયો અપલોડ કરી દીધેલો છે ઓકે પીપીઈનો બી કરેલો છે એ સિવાય એફ એમએસ ટૂલ આઈએમ કેમ એ બી કરેલો છે ખાલી ટી એસ ડબલ ઇ બાકી હતું ઓકે તો આજે આપણે આ વિડીયોની અંદર ટીએસડબ્લ્યુ માટેના આઈ એમપી ક્વેશ્ચન અને કયા ટાપ કયા ટાઈપના ક્વેશ્ચન પૂછાય છે કઈ પેટર્નના ક્વેશ્ચન આન્સર પૂછાય છે એ આપણે ડિસ્કસ કરવાના છે તો જો જો તમારે ટીએસડબલ તમારી કોલેજમાં સબ્જેક્ટ હોય તો વિડીયો આખો જોજો જેથી તમને થોડો આઈડિયા આવશે ઓકે સો બીજી એક વસ્તુ કે સમ્સ આજે આ જે સબ્જેક્ટ છે એની અંદર સમ્સ પૂછાય છે ખાસ તો તો સમ કેટલા માકના છે એ બી આપણે ડિસ્કસ કરીશું અને કયા પેપરનું આપણે એનાલિસિસ કરીએ છીએ જોઈ લઈએ પહેલાં તો સમર ટુ થાઉઝન્ડ એટીન વિન્ટર ટુ થાઉઝન્ડ એટીન વિન્ટર ટુ થાઉઝન્ડ નાઇન્ટીન સમર ટુ થાઉઝન્ડ નાઇન્ટીન વિન્ટર ટ્વેન્ટી ટ્વેન્ટી વિન્ટર ટ્વેન્ટી ટ્વેન્ટી વન અને સમર ટ્વેન્ટી વન ઓકે લેટેસ્ટ પેપર જે છે તેર ડિસેમ્બર બે હજાર લેટેસ્ટ ઓકે અહીંયા કન્સિડર કરી દીધું એટલે ટોટલ આપણે જોવા જઈએ તો સાત પેપરનું આપણે એનાલિસિસ કરવાના છે ઓકે ને છેલ્લે આપણે એસાઈનમેન્ટ જે છે ડિસ્કસ કરીશું ઓકે સો ચેપ્ટર જે છે બેઝિકલી પાંચ જે ચેપ્ટર છે બેઝિકલી ઓકે મેં અહીંયા ન્યુમેરિકલ જે છે એનું એનાલિસિસ નથી કરેલું કારણ કે આ જે સબ્જેક્ટ છે હું તમને પહેલાં બી કહેતો આવ્યો છું કે ટીએસ ડબલ ઇ સબ્જેક્ટ છે એનું પ્રોપર ઇન્ફોર્મેશન કે પ્રોપર કોઈ મટીરિયલ મારી જોડે અવેલેબલ નથી એટલે મને થોડુંક ટાઈમ કન્ઝ્યુમિંગ બી થયું તમને બી આઈડિયા હશે કે તમે બી ક્યાં ના કહો છો કે સર ટી એફ ડબલ્યુ ટીએસડબલ્યુનું એસાઈનમેન્ટ આઈએમપી ક્વેશ્ચન એ આમ તેમ ઓકે પણ જે વસ્તુની ઇન્ફોર્મેશન હોય એ વસ્તુ અમે તમારી સમક્ષ ઈઝીલી લાવી શકીએ પણ સમજો જેનું નોલેજ જ નથી તો સૌથી પહેલાં મારે સબ્જેક્ટની ઇન્ફોર્મેશન કલેક્ટ કરવી પડે એ સબ્જેક્ટના સિલેબસ જોવો પડે બુક જોવી પડે ઓકે તો એ રીઝનથી થોડુંક ડીલે થઈ ગયું પણ એની વે અત્યારે તો તમારી સમક્ષ આવી ગયું છે એટલે કોઈ ઇસ્યુ છે નહીં તો આ જે પેપર છે એની અંદર ન્યુમેરિકલ પૂછાયા છે સત્યાવીસ માર્ક્સના ઓકે બે હજાર અઢારનું જે પેપર છે એમાં સત્યાવીસ માર્ક્સના છે પછી આ જે પેપર છે એ જ બે હજાર અઢારનું એમાં ત્રેવીસ માર્ક્સનું છે વિન્ટર ટુ થાઉઝન્ડ નાઇન્ટીનની અંદર વાત કરીએ તો ફ્રેન્ડ્સ એની અંદર જે પૂછાયું છે એ ચોવીસ માર્ક્સના છે ઓકે હવે થોડુંક પેટર્ન ચેન્જ થશે બે હજાર ઓગણીસમાં જે પૂછાયું છે તો એની અંદર ઓગણીસ માર્ક્સનું પૂછાયેલું છે ઓકે બે હજાર વીસની વાત કરીએ ફ્રેન્ડ્સ બે હજાર વીસ વિન્ટર ટ્વેન્ટી ટ્વેન્ટીની વાત કરીએ તો અગિયાર માર્ક્સનું સીધું તમે જુઓ પછી વિન્ટર ટ્વેન્ટી ટ્વેન્ટી વન જે લેટેસ્ટ પેપર છે તો લેટેસ્ટ પેપરમાં તમને પૂછ્યા છે પંદર માર્ક્સના શો ઓકે અને એની પહેલાંનું જે પેપર હતું એની અંદર જે પૂછ્યા છે દસ માર્ક્સના સમ તો તમે છેલ્લા ત્રણ પેપરનું જો એનાલિસિસ કરો સમર ટ્વેન્ટી ટ્વેન્ટી તો અગિયાર માર્ક્સનું એના પછી પંદર માર્ક્સનું અને હમણાં લેટેસ્ટ દસ માર્કનું તો એક માર્કની એવરેજ નીકળે નો ડાઉટ બે હજાર અઢાર ઓગણીસમાં એ લોકો વીસથી પચીસ માર્ક્સના સમ પૂછતા હતા એવરેજ પણ બે હજાર વીસ પછીનો જે સિનારિયો છે એમાં થોડુંક ચેન્જ થવું તો આપણે થોડુંક પોઝિટિવ વિચારીએ કે ભાઈ આ વખતે થોડાક ન્યુમેરિકલ કંઈક પંદર એક માર્ક્સની આજુબાજુ આવી શકે અગેન હું કહું છું આ વિડીયોની અંદર આપણે ન્યુમેરિકલ પર એનાલિસિસ નથી કરેલું એના માટે હું સેપરેટ પોસિબલ થશે તો વિડીયો બનાવીશ કે કયા ટાઈપના પૂછાય છે કારણ કે મેં અગેન મેં તમને કીધું કે આના માટે થોડુંક રિસર્ચ મારે બી કરવું પડશે એવું નથી કે કીધું અને થઈ ગયું બરાબર કારણ કે પછી એનો કોઈ મતલબ રહેતો નથી જો કરવા ખાતર કરવું હોત તો કે આનું થઈ ગયું હોત પણ એવું આપણે કરવું નથી ઓકે સો શરૂઆત સ્ટાર્ટિંગ ક્યાંથી કરવાની છે ક્વેશ્ચન નંબર વનથી અને ફોર્ટીન માર્ક્સના ક્વેશ્ચન નંબર વન ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે જેને થિયરી જ કરવી છે ન્યુમેરિકલ જેને કરવા જ નથી તો તમે સમજો કે પચીસ માર્કને આપણે સમજીએ કે સમ્સ પૂછાયા પેપરમાં તો સિત્તેરમાંથી પચીસ માઇનસ કરો તો પિસ્તાળીસ માર્ક્સ તમારા થિયરીના છે તો એ પિસ્તાળીસમાંથી ચૌદ માર્ક્સ તમારે અહીંયા છે હવે તમે ભૂલ શું કરો છો આ ચૌદ માર્કની પ્રિપેરેશન કરતા નથી તો આ ચૌદ માર્ક્સની પ્રિપેરેશન ના કરો તો આ હું નથી માનતો કે ચૌદમાંથી તમારા બે કે ત્રણ માર્ક્સથી વધારે માર્ક્સ આવી શકે ઓકે તો તમે સીધા તમે માઇનસ કરો સીધે જ પિસ્તાળીસમાંથી ચૌદ માઇનસ કરો એટલે સીધા તમે થર્ટી વન માર્ક્સ પર આવીને ઉભા રહો બરાબર હવે આ થર્ટી વન માર્ક્સનું તમે પ્રિપેર કરો ને ઓબ્વિયસ છે થર્ટી વન માર્ક્સનું તમે પ્રિપરેશન કરીને જાઓ તો ઓબ્વિયસ છે એમાંથી તમને અમુક તો નહીં જ આવડતા હોય અથવા અમુક તમે પ્રોપર લખશો નહીં તો એમ કટ કરતાં કરતાં તમે વીસ બાવીસ માર્ક્સની વચ્ચે આવીને ઉભા રહેશો જો તમે એકત્રીસ માર્ક્સનું અટેન્ડ કરીને આવશો હું એવું ર્યૂમ કરું છું કે આ ચૌદ માર્ક્સના તમને નહીં આવડે કેમ કારણ કે પ્રોપર ડેફિનેશન હોય પ્રોપર એપ્લિકેશન હોય તમે વાંચી જ નહીં તે તમે ડેફિનેશન ક્યાંથી લખવાના ઓકે સો આ ચૌદ માર્ક્સ બહુ જ ઇમ્પોર્ટન્ટ છે જેને ન્યુમેરિકલ નથી ગણવાના ઓકે તો સૌથી પહેલાં પ્રાયોરિટી ક્યાંથી સ્ટાર્ટ કરવાની છે ક્વેશ્ચન નંબર વનથી નો ડાઉટ ઘણા બધા ક્વેશ્ચન છે જે રિપીટ થાય જ છે બરાબર તો એ ઓલરેડી મેં અહીંયા ચેપ્ટર વાઈઝ લિસ્ટ આઉટ ઓલરેડી કરેલા છે બરાબર તમે અહીંયા વાત કરીએ આપણે તો ચેપ્ટર નંબર વન ઓકે બહુ ઇઝી ચેપ્ટર છે અને આવડે એવું ચેપ્ટર છે એમાં તમે જોશો તો ચાર વાર પૂછાયેલો છે ઓકે સાતમાંથી ચાર વાર ઓકે આ ફર્સ્ટ જે છે એ બી લગભગ ચાર વાર પૂછાયેલો છે ઓકે એવી રીતે સેકન્ડ ચેપ્ટરો ઘણી બધી એમાં ક્વેશ્ચન રિપીટ થાય છે ચાર ચાર માર્ક્સના ઘણા બધા ક્વેશ્ચન ઓલરેડી અવેલેબલ છે ઓકે એવું નથી કે નવા જ પૂછાય છે ઓકે તો સો તમે પ્રિપેરેશન સ્ટાર્ટ કરી દો અને આ પેપર એનાલિસિસ અને આ પીડીએફ બંને વસ્તુ તમને ક્યાંથી મળશે તો એ બંને વસ્તુ તમને મળશે આપણા ટેલિગ્રામમાંથી ટેલિગ્રામની લિંક ક્યાંથી મળશે તો એ તમને મળી જશે વિડીયોના ડિસ્ક્રિપ્શન બોક્સમાંથી ઓકે સો ફટાફટ ટેલિગ્રામમાં જોઈન થઈ જાવ અને ત્યાંથી તમને બંને વસ્તુ પેપર એનાલિસિસ અને આ એસાઈનમેન્ટ બંને વસ્તુ તમને ત્યાંથી મળી જશે એ સિવાય મેં અહીંયા લાસ્ટ ત્રણ ક્વેશ્ચન લિસ્ટ આઉટ કરેલા છે ઓકે આ ત્રણ ક્વેશ્ચન જે છે એ મને મળ્યા નહીં બરાબર મેં સિલેબસ જોયો બુકમાં થોડા ટોપિક સર્ચ કરે પણ મને મળ્યા નહીં કે કયા ચેપ્ટરમાં છે ઓકે તમને આ મેં અહીંયા સેપરેટલી લિસ્ટ આઉટ કરેલા છે છેલ્લે બે ત્રણ કરીને ઓકે તો એ ખાસ તમે જોઈ લેજો કે કઈ જગ્યાએ છે મોસ્ટ પ્રોબ્લેમ કદાચ પહેલા ચેપ્ટરમાં જ મને એવું લાગે છે કે છે ઓકે બુક અત્યારે પ્રોપરમાં એ જોડે અવેલેબલ નથી એટલે હું કરી શક્યો નથી આ ત્રણ ચેપ્ટર આ ત્રણ ક્વેશ્ચન કઈ જગ્યાએ છે પણ એનો મતલબ એવું નથી કે આ નથી કરવાના બરાબર આ બી કરવાના છે ભાઈ જસ્ટ તમે એકવાર આઈડેન્ટિફાઈ કરી દેજો કે કયા ચેપ્ટરની અંદર છે સો આઈ હોપ હવે તમારું જે બધા જ સબ્જેક્ટના એસાઈનમેન્ટ આવી ગયા છે અને ના આવ્યા હોય તો ઉપર આઈ બટન પર ક્લિક કરશો ત્યાંથી તમને વિડીયોઝ મળી જશે વિડીયો શાંતિથી સમજો ઓકે એમાં અમે પ્લાન કઈ રીતે તમે પ્રિપેરેશન કરવી એ તમે સ્ટેપ બાય સ્ટેપ સમજાયેલું છે અને એ પ્રમાણે પ્રિપેરેશન સ્ટાર્ટ કરી દેજો અને જો હજુ સુધી ચેનલ સબસ્ક્રાઈબ ના કરીએ તો સબ્સ્ક્રાઇબ કરી દેજો જેથી જે વિડીયોઝ આવવાના છે એનું તમને નોટિફિકેશન મળે અને મેક્સિમમ ફ્રેન્ડ સુધી શેર કરજો જેથી એ જેથી એ લોકો બી તમારી જેમ જ સિક્સ એમની અંદર સારા માર્ક્સ એ પાસ થાય અને એમનું જે ફર્ધર જે બી સ્ટડી હોય ધ ડી ટુ ડી ઓર એબ્રોડ જવાનું હોય અથવા તો જોબ કરવાનું હોય એમને એમને હેલ્પફુલ થાય ઓકે સો સ્ટાર્ટ પ્રિપેરિંગ ફ્રોમ ટુડે ઓનવર્ડ્સ અને એક્ઝામની ડેટ ક્યારે આવશે શું છે એક્ઝામ લેવાના છે તો ફિક્સ જ છે સો બેટર છે કે પ્રિપેરેશન તમે સ્ટાર્ટ કરી દો ઓલરેડી આપણે એક વિડીયો બનાવશો અમે ટેન્ટેટિવ સમજાવતું કે શું પોસિબિલિટી છે તે બી ઉપર આઈ બટન હું મૂકી દઈશ ત્યાંથી તમે જોઈ લેશો જેથી તમને એક રફ આઈડિયા આવે અને તમે પ્રોપર વેમાં પ્રિપેરેશન કરી શકો જો તમારી જોડે ઇનફ ટાઈમ છે અને હું તો કહીશ આના ન્યુમેરિકલ બી તમે અટેન્ડ કરજો ઓકે બે ત્રણ ચેપ્ટરના તો ન્યુમેરિકલ ઈઝી છે સો એ પ્રિપેર કરજો જેથી તમે સારા માર્ક્સ સાથે પાસ થઈ શકો સો વિડિયોને લાઇક કરી દેજો અને મેક્સિમમ ફ્રેન્ડ સુધી અચૂકથી શેર કરજો થેન્ક યુ ફોર વોચિંગ ધીસ વિડીયો